વાત કરીએ ગાંધીનગર તરફથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. ગાંધીનગર તરફથી વાત કરીએ, આવતીકાલે વિધાનસભાનો ઘેરાવ કરવામાં આવશે. ગુજરાત પ્રાથમિક શિક્ષક સંઘ આ એલાન આપ્યું છે અને તેમના દ્વારા વિધાનસભાનો ઘેરાવ કરવામાં આવશે. રાજ્યના 10,000 શિક્ષકો ગાંધીનગર પહોંચશે અને વિધાનસભાનો ઘેરાવ કરશે. પડતર પ્રશ્નોના નિરાકરણ ન આવવાના કારણે આ પગલું ઉગામવામાં આવ્યું છે. સરકાર એક નવી મુસીબત સામે આવી છે. સરકાર માટે મુસીબત કહી શકાય. આવતીકાલે વિધાનસભાનો ઘેરાવ પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા કરવામાં આવશે. પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આ એલાન કરવામાં આવ્યું છે. 10,000થી પણ વધુ શિક્ષકો ગાંધીનગર ખાતે પહોંચશે અને વિધાનસભા બહાર તેઓ ઘેરાવ કરશે. પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવવાના કારણે કંટાળી અને શિક્ષકો દ્વારા આ પગલું ભરવામાં આવ્યું છે. કહી શકાય સરકાર માટે એક મોટી સમસ્યા ઉભી થઈ રહી છે. તેમ કહી શકાય એક બાદ એક સમસ્યાઓ સરકાર સામે આવી રહી છે. બીજી તરફ 2019ની ચૂંટણી પણ નજીક છે ત્યારે અનેક સમસ્યાઓથી સરકાર ઘેરાઈ રહી છે. તો 10,000થી પણ વધુ શિક્ષકો આવતીકાલે વિધાનસભા ખાતે પહોંચશે અને વિધાનસભા બહાર દેખાવો કરશે. વિધાનસભાનો ઘેરાવ કરવાની ચીમકી તેમના દ્વારા ઉચ્ચારવામાં આવી છે. ગુજરાત પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. તેમનું કહેવું છે કે છેલ્લા ઘણા સમયથી વારંવાર શિક્ષકો હડતાળ કરી રહ્યા છે, છતાં પણ તંત્ર કોઈ પણ પ્રકારનું ધ્યાન આપી નથી રહ્યા, જેના કારણે આ પગલું ભરવામાં આવ્યું છે. આ અંગે જ વધુ માહિતી માટે મંતવ્યના સંવાદદાતા વીરેન મહેતા આપણી સાથે જોડાયા છે. વીરેન, જણાવશો જે રીતે શિક્ષક સંઘ દ્વારા એક ચીમકી ઉચ્ચારવામાં આવી છે, આવતીકાલે વિધાનસભાનો ઘેરાવ કરવામાં આવશે, શું છે અંગે વધુ માહિતી? ચોક્કસ. જાણો છો કે આજે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘના જે પ્રમુખ હતા દિગ્વિજયસિંહ જાડેજા, તેમણે નિવેદન આપ્યું હતું કે ભાઈ 1997થી ફિક્સ પગારના શિક્ષકોને જે સળંગ નોકરી ગણવાની વાત છે તે સરકારે હજુ સ્વીકારી નથી. જયારે 2,25,000 શિક્ષકોને અસર કરતી વાત છે અને તેઓ આવતીકાલે એક દિવસ માસ સીએલ ઉપર જવાનો છે અને વિધાનસભાનો ઘેરાવ કરવાનો એ લોકો એક કાર્યક્રમ રાખ્યો છે. તેમાંથી 33 જિલ્લામાંથી શિક્ષકો આવશે અને લગભગ 10,000 જેટલા શિક્ષકો વિધાનસભાનો ઘેરશે તેવો તેમને કાર્યક્રમ બનાવ્યો છે. અને આ મુદ્દે શિક્ષણ મંત્રીનો સંપર્ક સાધી શકાયો નથી, પરંતુ એ ચોક્કસ છે કે તેમણે પહેલા પણ રજૂઆત કરી હતી અને તેમની માંગણી સંતોષાઈ નથી, જેના હિસાબે આ પગલું ભરવું પડ્યું છે તેવું તેમનું કહેવું છે. જી જી જી, બિલકુલ વિરેન, માહિતી બદલ આપનો આભાર. વાત કરીએ આવતીકાલે 10,000થી પણ વધારે શિક્ષકો વિધાનસભા બહાર દેખાવો કરશે અને વિધાનસભાનો ઘેરાવ કરશે તેવું એલાન કરવામાં આવ્યું છે. ગુજરાત પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આ એલાન કરવામાં આવ્યું છે.